કેમ છો બધા વિદ્યાર્થી? મજામાં ને? મજામાં જ રહેવાનું. શિયાળામાં વ્યસ્ત રહીને મસ્ત રહીને તંદુરસ્ત રહેવાનું. તો આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 6 રેખાઓને ખૂણા. લાસ્ટ ચેપ્ટરમાં આપણે સ્વાતે 6.1 તો કમ્પ્લીટ કરી લીધું હતું, ત્રણ દાખલા ગણ્યા હતા. હવે નવી થિયરી આવે છે, મેં છે ને થિયરી બધી લખી નાખી છે, એટલે બધું એમાં મીડિયમ ટાઈમ બોલે લખવાનું, એટલે બરાબર મારા ખાલી સમજાવવાનું નથી. છે શું એ જોઈ લઈએ. આપણે તમારી ટેક્સ્ટ બુક ના પેજ નંબર 89 લખી નેવિયસ, 89 એટલે કીધું નેવિયસ, પણ નેવિયસ કમનો પડ્યો 79 નેવિયસ 89 બરાબર નેવિયસ. એમાં એ પૂછે ટોપિક 6.5 સમાંતર રેખાઓ અને છેદીનો, સોરી છેદી સમાંતર રેખાઓ એટલે કે બે સમાંતર રેખાઓ છે એની છેદીકા છે તો શું થાય? તો કે આપણે અનુકોણની જોડ મળે, અંતઃકોણ, બહિર્યુગ્મ કોણ અને છેદીકાની એક તરફના અંતઃકોણ. કેવી રીતના થાય, શું છે, અમુક વસ્તુ અમુક શબ્દ તમને ખબર જ છે, જાણીતા હશે બરાબર. અનુકોણ છે, યુગ્મ કોણ છે, જે બની આપણે બધું યાદ રાખ્યું. હવે આપણે પેલા પેલા જોઈ લો શું છે રેખા ભાઈ, તો એ લખો શું રેખા એ અને એમ અને રેખા એમ ની છેદીકા કોણ છે, રેખા એ છે બરાબર. આપણે જયારે જયારે રકમમાં અગર સમય 6.2 ગણું ગણવાનું છે તો એમાં શું હશે કે કીધું હશે છેદીકા કોણ છે શું છે એ બધું, એટલે આપણે ખબર પડી જાય. હવે આપણે ખબર પડી જાય કે ભાઈ રેખા એમ એમ અને એમ બે સમાંતર રેખાઓ છે, સમાંતર જેવું નથી, રેખા એમ અને એન બે રેખાઓ છે અને એની છેદીકા કોણ છે, રેખા એ. હવે એમાં શું થાય તો શરૂઆત કરી દઈએ આપણે પેલા અનુકોણથી. અનુકોણની કેટલી જોડ પડે, ચાર. ક્યાં ક્યાં જો, એક અને પાંચ જોતા જાઓ સરખા રહીએ બરાબર, પછી બે અને છ, પછી ત્રણ અને સાત, પછી ચાર અને આઠ બરાબર. એવી રીતે બનશે અનુકોણ. તો કે ભાઈ ચાર જોડ પડે પાછું, એક અને પાંચ, બે છ, ત્રણ અને સાત, ચાર અને આઠ, ચાર ચાર જોડી છે એ અનુકોણની છે. પછી છે અંતઃયુગ્મ કોણ. અંત શબ્દનો મતલબ થાય અંદરની તરફ બનતા હોય એવા, અને યુગ્મ કોણ એટલે ખબર છે જેમ મને જોવો છે કેવી રીતના. તો કે પહેલા છે એમાં ચાર અને છ, ચાર અને છ આવી રીતના ઝેડ બનાવો તમે, ઝેડ એટલે પછી એવું નથી ખબર જેવું થાય, આમ ઝેડ હાલે, આમ ઝેડ હાલે, આમ હાલે ઝેડ થાય. આ બધા યુગ્મ આવે ને અહીંયા, એ બધા ક્યાં બનશે યુગ્મ. કેવું કેવું કીધું પેલા ચાર ને છ, તો એવી રીતના જોવા જાઓ આ સાઈડ બને પેલા આમ ઝેડ બનાવો એટલે ચાર ને છ થાય, ચાર ને છ પછી આમ ઝેડ બનાવો ત્રણ ને પાંચ થાય, ત્રણ ને પાંચ, તો ખૂણો ચાર છ અને ત્રણ પાંચ શું બનશે અંતઃયુગ્મ કોણ. એવી રીતના બાર ની તરફ બાર બનતા હોય, આ છે ને એ બે રેખા છે અહીં અંદર લઈને બરાબર અને આ એની બાર લઈને, તો બાર ક્યાં ક્યાં બનશે, એક અને સાત મહિનો, એક અને સાત, પછી બે અને આઠ, બે અને આઠ રેડી. ટોટલ યુગ્મ કોણ ની પણ ચાર જોડ મળે છે, પણ આપણે એના ડિવાઈડ કરી દીધા કે બે અંતરની બાજુ બને છે એટલે અંતઃયુગ્મ કોણ, અને બે બહારની બાજુ બને એટલે બહિર્યુગ્મ કોણ, પણ છે યુગ્મ કોણ જ. ચાલે ચાલે ક્યાં ક્યાં પછી એકવાર ચાર અને છ, ચાર અને છ, પછી ત્રણ અને પાંચ, ત્રણ અને પાંચ બહિર્યુગ્મ કોણ આવે. તો કે એક અને આવી રીતના કરો, એક અને કોણ બનશે સાત, એટલે કે બાર ની તરફ બને, આ છ છે ને અંદર બને, આ બે ખૂણા આઠ સાત અને એક બે બાર ની તરફ બને, એટલે જ્યાં જ્યાં આવશે ત્યાં આપણે શું ચાલુ કે બાર ની તરફ બને છે. બીજું બનશે બે અને બે અને આઠ, ઝેડ બનાવવાનો થાય, ઝેડ માં ખબર જે લાગે દો ઝેડ લાગે એન હોય તો પણ ચાલ રેડી. એટલું છેલ્લું છે છેદીકાની એક તરફના અંત પર યાદ રાખજો, એનો સરવાળો છે એક સો શીખાય છે હમણાં આપણે પ્રમેયને ભણશું, આના છે અમુક પ્રમેય આપણે જોતા જઈએ. સાબિતી પણ તમારે લખવાના છે, આ તો લખવાનું છે, પ્રમેય લખવાના છે, હું નહીં લખું, હું સમજાવી દઈશ તમને, લખી દઈશ કે કેટલા પ્રમેય તમારે તમારા ચોપડામાં ઢેડવાના છે. હેલો, હવે છેદીકાની એક તરફના અંત કોણ એટલે ચાર અને પાંચ, આ બે રેખાઓ છે એની છેદીકા આ છે, એક તરફના અંત કોણ એટલે કોણ થશે, તો કે ચાર અને પાંચ જો એક તરફના અંત કોણ અંદરની તરફ આવેલા છે અને એક જ બાજુ આવે.
એટલે એક તરફના અંતઃકોણ અને એની બાજુ છે એક તરફ આવેલા છે એટલે એક તરફના અંતઃકોણ બીજું કોણ થાય તો કોઈ છે જો આ ચાર ને અંકોણ ત્રણ ત્રણ અને છ ત્રણ અને છ અંદરની બાજુ અંદરની બાજુ આવેલા હોય એટલે અંતઃકોણ કહેવાય કેવી રીતના તો કે આ જે રેખાઓ છે ઓકે એની છેદી જાય છે તો એક આ રેખા સોરી એક આ ખૂણો અને આ ખૂણો એવી રીતે આ ખૂણો અને આકૃતિ છે 6.18 પાછળ ફેરવો 90 નંબર નું પેજ હવે પ્રમેય વર્ણન શરૂઆત કરીએ આપણે જે તમારે લખવાનું છે મારે લખવું પડે છે પૂર્વ દિશા પશ્ચિમ દિશા ઉત્તર દિશા એની વાત કરતો પૂર્વ એટલે પેલાની અને ધારણા એક પ્રકારનો જે વિચાર કર્યો બરાબર હવે શું કે પૂર્વ ધારણા 6.3 જો છેદિકાની બે સમાંતર રેખાઓ છે તો એક છેદિકા આ એક છેદિકા એ બે સમાંતર રેખાઓને છેદે તો અનુકોણની વચ્ચે જો કેવી હોય સમાન એટલે કે આપણે શું રાખવાના અનુકોણ કેવા બને સમાન એટલે એ બંનેના માપ કેવા થઈ જશે સરખા રેડી પછી પૂર્વ ધારણા 6.4 ની જેમ હશે એનું પ્રતીક હોય પ્રતિબિંબ ઊંધું જો પછી જો એક છેદિકા બે રેખાઓને એ રીતે છેદે કે અનુકોણની એક જોડ સમાન મળે તો બંને રેખાઓ પરસ્પર સમાંતર છે જો સમાંતર હોય તો અનુકોણની જોડ સમાન થાય અને જો અનુકોણની જોડ સમાન છે તો બંને રેખા એવી થઈ જશે સમાંતર એટલે બે બીજાને પ્રતિક છે તમારે લખવું થશે પૂર્વ ધારણા 6.3 જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ કેવી થઈ જશે સમાન અંતઃયુગ્મ કોણ સમાન જ હોય જોડ સમાન બને તો તે બંને રેખાઓ પરસ્પર સમાંતર છે જરૂર નથી આપણે જોઈએ આગળ પ્રમેય નંબર 6.4 બાણનો પેજ ઉપર છે એક છેદિકાને બે એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક તરફના અંતઃકોણની પ્રત્યેક જોડ પૂરક હોય છે એટલે કે પૂરક કોણ હોય એમાં કીધું તમને અર્ધવર્તુળ લઈને એટલે બરાબર આ પણ સમાન હોય અર્ધવર્તુળ હોય કેવી રીતે હવે શું વાત છે હા અહીં ભાઈ છેદિકાની એક તરફના અંતઃકોણ છે આ કહેવાય અને આ અને બીજું આ અને આ તે અર્ધવર્તુળ બનાવવું હોય હંમેશા બે બાજુ સ્વાભાવિક છે તમારે આમ નથી આ બે માંથી એકનું કામ હોય આ બે માંથી એક હોય સ્વાભાવિક નથી બરાબર પણ જે બે ગુણાનું કામ હશે એ બે નો સરવાળો કેટલો હોવો જોઈએ 180 આ બધી વસ્તુ યાદ રાખવાની છે એમથી આ નથી એવી જાય મન મજા આવે કલર તો વાપરે વ્યવસ્થિત આપણું દોરી તો તમારે યાદ રાખવું પડે સ્વાધ્યાય 6.2 માં આવશે એટલે ત્યારે તો દાખલામાં આ જ આવશે નહીં સમજાવું નહીં અમે તો કેમ દાખલા કરશું છેદિકાની એક તરફના અંતઃકોણ પૂરક કોણ હોય એટલે કે એનો સરવાળો 180 ઇંચ થાય યુગ્મ કોણ છે એ તો આપણે જોયું હતું કે અંતઃયુગ્મ કોણ છે એ સમાન હોય બરાબર ભાઈ યુગ્મ કોણ નું વિઘુ નથી તો આપણે આમ બધી નો થાય માન ગઈ જાય ચાલો બરાબર અંતઃયુગ્મ કોણની એક જોડ સમાન બની જશે રેડી 6.5 પાછું એનું પ્રતિક વિધાન છે જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે છેદિકાની એક જ તરફના અંતઃકોણની જોડ પૂરો કોણ થઈ જાય તો તે બંને રેખાઓ પરસ્પર સમાંતર છે રેડી તો આપણે પ્રમેય 6.4 લખવાનો હતો
વસ્તુ લખી અને એ રીતે શું લખશું પૂર્વ નાના 6.3 પ્રમેય 6.2 અને પ્રમેય 6.4 હજી થિયરી છે જો નીચે એ પણ પ્રમાણિત છે એની ડિઝાઇન બનાવી દો ના તમે એક જ રેખા ને સમાંતર રેખાઓ રેખા એક છે એટલે બે સમાંતર રેખાઓ છે એટલે કે આપણે ભણવાનું છે આકૃતિ નંબર 6.23 અહીં હું તમને પેલા દોરી દઉં એટલે આપણે જોઈએ એક રેખાને સમાંતર રેખાઓ જો બીજી થી રેખા બોલો શું હતું છેલ્લી ગાડી માં હતી કે તો કે ભાઈ જોઈ લો બે રેખાઓની છેલ્લી અને આ શું છે સમાંતર રેખાઓની એક જ રેખા છે અને એને સમાંતર રેખાઓ છે અને છેલ્લી ખબર શું થાય પહેલા જો છે શું નિયમ એમ મેં શું લીધું એ સમાંતર એમ એટલે કે એમ અને બી છે સમાંતર છે પછી આપણે એમ લીધું કે એમ સમાંતર એમ એટલે કે એમ અને એ સમાંતર છે તો ઓટોમેટિક શું થઈ ગયું એમ અને એ પણ કેવા થઈ ગયા સમાંતર થઈ ગયા તમારે લખવાનું છે કે બધી વ્યવસ્થિત જ્ઞાન જો અહીંયા બધી પછી જોઈ લેજો ભાઈ અહીં જોવો ને શું કહું છું દાખલો કરવાનો છે અહીં જો આપણે સાબિત શું કરવાનું છે તો આમાં ખૂણો એક અને બે છે સમાન થાય શું કામ સમાન થાય અનુકોણ બને અને અનુકોણમાં પૂર્વધારણા હમણાં જ ભણ્યા 6.3 એ પૂર્વધારણા 6.3 કે ભાઈ અનુકોણની જોડ દેવી હોય સમાન હોય તો આ બે કેવા છે અનુકોણ એ સમાન થાય એટલે આને સાબિત એમ પણ જોડ ને કે સિંગલ બીજું બધું એમાં બે અને છ બને છે બે અને છ જો જે અનુકોણની જોડમાં બે અને છ બને છે એમાંથી બે અને છ હતા ને ત્યાં સુધીમાં આમાં શું છે એક અને બી અનુકોણ છે એટલે સમાન થઈ ગયા પછી આગળ એક અને ત્રણ તો એ પાછા અનુકોણ થઈ જશે એક અને ત્રણ રેડી જો એમાં એમાં ક્યાં ક્યાં થઈ જશે સમજી રાખો ત્રણ સાચો એક અને પાંચ બે અને છ ત્રણ અને સાત ચાર અને આઠ બરાબર ચાર છે જોડ બે એમાં શું થતું આમાં આ રેખા ખુલી જતા હોય ફટે ફટે આ રેખા છે નહીં આમાં કેમ દૂર કરે એટલે આ રેખા ન હોય તો એક અને ત્રણ શું થઈ જાય અનુકોણ આમ થાય તો નીચે નીચે થાય હવે થાય લાગે એક અને ત્રણ સરખા અનુકોણ થયા અનુકોણ સમાન જ છે એક બરાબર બે એક બરાબર ત્રણ તો ઓટોમેટિક શું થઈ ગયું બે બરાબર ત્રણ જોયું વચ્ચે રેખા છે ને એ જ ના છે બાજુ ધ્યાન બરાબર એ પણ એ ધ્યાન રહે વચ્ચે રેખા છે ને એવી છે દૂધ મકાન કેવી છે દૂધ મકાન એ એલ ની સમાંતર છે અને એ ની સમાંતર છે એટલે આપણે શું કહ્યું તો કે ભાઈ પેલા આ બે અનુકૂળ કીધા આ બે રેખા ની વાત કરીએ આ બે સમાંતર રેખા ની છેદિકા ટી છે બરાબર ટી છેદિકા હોય તો ત્યારે નથી એ માનો તો એક અને બે શું થઈ જશે અનુકોણ એટલે સમાન થઈ ગયા એક બરાબર બે પછી તો કે ધારો આ રેખા ન હોય તો એક બરાબર ત્રણ અનુકોણ સમાન થઈ ગયા તેથી ઓટોમેટિક શું સાબિત થઈ ગયું બે બરાબર ત્રણ રેડી અહીં હવે પ્રમેય છે જો નીચે જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે પરસ્પર સમાંતર હોય છે લખ્યું છે વાંચો તો જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે પરસ્પર સમાંતર તો ખબર જ છે ભાઈ કે ભાઈ આ એક રેખા થી આને સમાંતર છે આ બે સમાંતર છે બે માંથી કોઈ પણ આ બે રેખા સિવાયની કોઈ ત્રીજી રેખા પસંદ કરો કે જેને સમાંતર હોય તો ઓટોમેટિક ત્રણે સમાંતર એટલે તમારે લખવાનું છે લખી નાખજો શું લખશો પ્રમાય 6.6 આની નીચે પછી આગળ કઈ હોય તો જોઈ લઈએ પ્રમાય કોઈ બરો કરતા છે ટૂંકમાં એક જ લખવાનું છે પ્રમાય 6.6 આકૃતિમાં x અને y ના મૂલ્ય શોધો અને બતાવો કે AB સમાંતર C એટલે આપણે બે કરવાનું x અને y તો ગોતવાના છે સાથે સાથે શું કરવાનું છે તો દાખલો ગણવાનો છે એ બી સમાંતર કહેવાના છે આ જોતા જઈએ આપણે તો શું અહીંયા પૂછ્યું માફ કરો એક્સ નું ગોતવાનું છે આમાં
પાછે ને નામ નથી દીવા શેના નામ એ બિનસીડી ની વાત નથી કરતો આ છે ને એનો તમને તો ભાઈ પાછા અહીંયા કોઈ નામ તો જોશે ને કઈ અહીં નામ જોશે કઈ તો એ બી સી ડી આપેલા છે તો આપણે અહીંયા લઈએ એક્સ અહીંયા લઈએ વાય એટલે વાય જોશે નહીં ચાલે નહીં ચાલે રેખીક જોડના ખૂણો યાદ રાખો પૂરો ખૂણો યાદ રાખો પણ બધાનો સરવાળો આપણને ખબર છે કે 180 થઈ છે
એ મધ્ય વચ્ચે બાદ કરી લેને. હવે હવે નીચેની વાત કરીએ, નીચેમાં નાનો દિશા લીધો જોજો. આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા અભિગુણ શબ્દ. બે રેખાઓ છેદતી હોય એકબીજાને અને પરસ્પર વિરુદ્ધ દિશામાં જો ખૂણા બને તો એને શું કહેવાય? અભિગુણ. બંને કેવા છે? P U D સરખા છે. શું કામ સરખા છે ભાઈ? તો કે અભિગુણ છે. શું છે? અભિગુણ. પરસ્પર છેદતી રેખાથી બનતા અભિગુણ હંમેશા સમાન હોય છે. કેવું કહે છે? પીક્યુડી. તો પી ક્યુ અને ડી આ સાઈડ નો ખૂણો છે વાય. સી ક્યુ એન એમાં ભાઈ પૂછે 130. જોડ તો બની પણ બંને સમાન છે એટલા માટે બંને રેખાઓ કઈ એબી અને સી ની પણ પરસ્પર સમાંતર થાય. રેડી? એક્સ બરાબર વાય અંતઃયુગ્મ કોણ સમાન થઈ ગયા, તેથી રેખા એબી અને રેખા સી ની પરસ્પર સમાંતર છે. આજે આપણે કીધું તો સાબિત કરો એનો આપણે આગળ જઈએ. પરસ્પર છેદતી રેખાઓથી બનતા અભિગુણ સમાન હોય એનો ઉપયોગ કર્યો. નોંધી 6.1 બંને અભિગુણ સમાન થઈ ગયા. આનો મતલબ 130 કે y નું કેવું થઈ ગયું? 130. બંનેના જવાબ સરખા આવ્યા એટલે કે અહીં યુગ્મ કોણ બન્યો? અંતઃયુગ્મ કોણ. અંદર અંદર બન્યો ને ભાઈ. આ p અને 130 વાળો હોય એ બેનું માપ સમકોણ હોય બરાબર. આ જે બનાવવાનું એ બંને યુગ્મ કોણ છે. અંતઃયુગ્મ કોણ અને બેનું યુગ્મ કોણ. આપણે અંતઃયુગ્મ કોણ સમાન હોય એવું હમણાં કીધું હતું. જો બે રેખાઓ સમાંતર હોય ને તો જ યુગ્મ કોણ બને. તો યુગ્મ કોણ બને અને યુગ્મ કોણ તો સમાન જ હોય. ઉલટું એનાથી બીજી ભાષામાં કેવું હોય તો જો બંને યુગ્મ કોણ સમાન મળ્યા તો બંને રેખા સમાંતર હોય જ હોય તો થાય ને. સમજો તમે એકબીજાનો પરસ્પર જ છે જેને પૂરક કહેવાય કે ભાઈ સમાંતર રેખાઓ છે તો યુગ્મ કોણ સમાન થશે જ. અને જો યુગ્મ કોણ સમાન છે તો પરસ્પર સમાંતર રેખાઓ હોવી જ જોઈએ. આપણે એ બતાવવાનું હતું એ બતાવી દીધું કમ્પ્લીટ.
બસ નેક્સ્ટ લેક્ચરમાં બીજો નંબર જોશું. આજે તમારા થિયરી લખવાની છે બાકી ટૂંકમાં, પછી પ્રમેય છે કે લખીતા છે એ બધું, એટલે ટૂંકમાં થિયરી માં આવી ગયું અને આપેલો દાખલો છે કરવાનો છે. સેલો દાખલો છે, સેલો છે એટલે સાવ તમે જે વસ્તુ તમે નવી શીખતા હોય ને એ વસ્તુ તમારા માટે રહી ગઈ, કારણ કે નવી છે બરાબર. તો સમજ્યા પછી લાગે કે ના ભાઈ રેખાઓ હતી મારી ગયું જય ગુરુદેવ, ટેક કેર.